विद्यार्थी मित्रों आपणे धोरण 11 ની અંદર ચેપ્ટર નંબર 4 એકાઉન્ટમાં આમનોદના દાખલા જોઈએ છે જેની અંદર આપણે 14મો દાખલો જોઈએ છે। એક શિખાઉ વિદ્યાર્થી નીચે મુજબની આમનોદ લખી હતી, જે આમનોદ ખોટી હતી તે સુધારીને ફરીથી લખવાની છે, બરાબર। તો અહીંયા તમને બાબત જેને ધ્યાનમાં રાખીને આમનોદ ચેક કરવાની, સાચી છે ખોટી છે અને એના ધ્યાનમાં આપણે સુધારીશું, બરાબર। તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા। તો અહીંયા તમે 2014 ઓગસ્ટ 1 બાબત જે પહેલાં જોઈએ, 700નું જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા। જો જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા એ વીમા પ્રીમિયમ ખોટું લખેલું છે, એ જ અંગત ખર્ચ કહેવાય, તો એની ઓરિજિનલ આમનો શું થાય, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, 700 રૂપિયા 700 રૂપિયા। બાબત જે આની યાદ લખી નાખવાની, બરાબર। પછી પાંચમું લઈએ, જય પાસેથી દલાલીના 200 રૂપિયા તથા અજય પાસેથી કમિશનના 100 મળ્યા, બંને મળે છે, બંને આવક છે, તો રોકડ ખાતે ઉધાર તે જય અજય ના આવે, એ દલાલી અને કમિશન આવે, કારણ કે ખર્ચ છે તો ખર્ચનું નામ આવે। રોકડ ખાતે ઉધાર 300 રૂપિયા, તે દલાલી ખાતે 200 રૂપિયા જયના અને તે કમિશન ખાતે 100 રૂપિયા અજયના, બરાબર। એ અજય અને જય બંનેનું નામ આવે નહીં। સાતમું જુઓ, વિવેક પાસેથી 5000નો માલ 10% રોકડ વટાવે, રોકડેથી ખરીદ્યો, રોકડેથી ખરીદ્યો છે તો આપણે શું નોંધ થશે, ખરીદ ખાતે ઉધાર, વટાવ ખાતે તે રોકડ ખાતે, બરાબર। પણ આમાં વિવેકનું નામ આવે નહીં, કારણ કે રોકડેથી ચૂકવ્યો છે, એટલે રોકડ વ્યવહાર હોવાથી વ્યક્તિનું નામ લખવાની કોઈ જરૂર નથી। તો અહીંયા તમારે રોકડ વટાવ, ટોટલ 5000નો માલ હતો, 10% રોકડ વટાવ છે, તો રોકડ વટાવ બાદ કર્યા પછી અહીંયા 4500 આવે, 5000 - 10% અને અહીંયા 5000 × 10% કરો તો તમને 500 રૂપિયા મળશે અને અહીંયા શું મળશે, 4500 રૂપિયા। બાબત જે આની યાદ લખી નાખવાની, બરાબર, કે વિવેક પાસેથી 5000નો માલ 10% રોકડ વટાવે, રોકડેથી ખરીદ્યો તેના। દસમું જોઈએ, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, બાબત જે 3000 બેંકે 7000નો આખસ ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, મંજૂર કરે તો એની કોઈ પણ પ્રકારની નોંધ ના થાય, હજુ એ આપણને પૈસા દેવે ત્યારે નોંધ થાય, એના સિવાય નોંધ થાય નહીં, એટલા માટે અહીંયા બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં। એના પછી 11મું જોઈએ, વિવેક ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા, વિવેકને 20% માલની પરત કર્યો, બરાબર, વિવેકને 20% માલ પરત કર્યો અને રકમ વિવેક પાસેથી મળી તેના, આપણે માલ પરત કર્યો તો જાય છે, બરાબર। તો અહીંયા તમારે 20% માલ પહેલાં વિવેક જોડે આપણે 10% વટાવે એટલે રોકડ વટાવે માલ આપ્યો હતો, તો એ જ વસ્તુ અહીંયા કરવી પડશે કે અહીંયા 20% કરો તો 1000 રૂપિયા થયા, એનો વટાવ ખાતે ઉધાર જે અહીંયા આપણે જમા કરેલું છે એ વટાવ ઉધાર કરવો પડશે 1000 રૂપિયા એટલે 100 રૂપિયા અને બંનેનું ડિફરન્ટ 900 રૂપિયા રોકડ આપણને મળી હશે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આગળ વેચેલો, બરાબર, આપણે જે ખરીદ્યું હતું એમાં વટાવ હતો તો આપણે ખરીદ પરત કરીએ છીએ એમાં પણ વટાવ ગણવો પડશે। ચલો હવે એના પછી જોઈએ 12મો વ્યવહાર, રોકડ ખાતે ઉધારથી દેવાદાર ખાતે, દેવાદારો પાસેથી ભૂતકાળમાં માંડી વાળેલી રકમ 500 મળી આવી, જો ભૂતકાળમાં માંડી વાળી હોય ને તો એ ગાલકાત કહેવાય અને આપણને મળે તો ગાલકાત પરત કહેવાય, તો નોંધ ઓરિજિનલમાં શું થાય, રોકડ ખાતે ઉધાર તે ગાલકાત પરત ખાતે જમા, 500 રૂપિયા 500 રૂપિયા, બરાબર। 13મું જોઈએ, મરામત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, 1500 રૂપિયા 1500 રૂપિયા, તો અહીંયા દુકાન ખર્ચના 500 રૂપિયા અને ઘર મરામતના 1000 રૂપિયા રોકડા ચૂકવ્યા, જો ઘર ખર્ચના છે ને એ ઉપાડ તરીકે લખ્યા, જે આને ઉપાડ લખ્યું નથી, તો મરામત કરતા તો ખાલી 500 છે તો અહીંયા 500 લખવાના, બાકી ઘર ખર્ચના જે મરામત કરતા છે એ તમારે અહીંયા 1000 રૂપિયા લખવા પડશે, એટલે ઉપાડ ખાતે ઉધાર 1000 રૂપિયા, તે રોકડા ચૂકવ્યા તે રોકડ ખાતે જમા 1500 રૂપિયા, બાબત જે એની જ લખવાની। હવે એના પછી જોઈએ છે આપણે, મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, બાબત જે 800 યંત્ર ગોઠવણીની રોકડા ચૂકવ્યા તેને, યંત્ર ગોઠવણી કાં તો કોઈ પણ મિલકત ખરીદીએ એની જોડે જે એક્સ્ટ્રા ખર્ચો થતો હોય તે એની અંદર જ એડ થાય, અલગ આપણે લખવાની જરૂર નથી, મજૂરી તરીકે અલગ લખવાની જરૂર નથી, એટલા માટે અહીંયા તમારે આની નોંધ શું થશે, યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 800 રૂપિયા 800 રૂપિયા, બરાબર, બાબત જે 800 યંત્ર ગોઠવણી રોકડા ચૂકવ્યા તેના, બરાબર। આ જ રીતે આનું ટોટલ કરો, ટોટલ એનું કુલ સરવાળો 9800 થાય છે, કારણ કે એની અંદર જે આ બાબત જે ઓવરડ્રાફ્ટના જે 7000 હતા
એ આપણે માઇનસ કરવાના અને અમુક રકમ જે વટાવણી ને એની એડ થઈ એના કારણે ટોટલમાં ફેર આવ્યો, બરાબર? તો આ જ રીતે એને સુધારીને તમારે લખવાની રહેશે. અંદર જે ભૂલ હતી તે આપણે સુધારી.